નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા શહેરના સરદાર પટેલ પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. નડિયાદને મહાનગરપાલિકા નહીં ઘોષિત કરાતા વિરોધનો વંટોળ જોવા મળ્યો. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા સરદારની પ્રતિમા પાસે સૂત્રોચ્ચાર કરાયા અને મુખ્ય રસ્તાઓ બ્લોક કરાયા. તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને નગરપાલિકા ફેરવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ખેડા જિલ્લાના વડા મથકની જો વાત કરીએ તો નડિયાદને સ્થાન નહીં મળતા જન આક્રોશ જોવા મળ્યો. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માંગણી છે, જે સરકાર દ્વારા ન સંતોષાતા આ સમિતિના સભ્યો દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હમણાં બજેટ સત્રમાં સરકારશ્રીએ 7 નગરપાલિકાઓ જાહેર કરી છે. એ 7 નગરપાલિકામાં નડિયાદનું નામ નથી. આ સંજોગોમાં નડિયાદના નાગરિકોમાં ખૂબ રોષ ફેલાયેલો છે અને બધાને એવી અપેક્ષા હતી કે આ વખતે તો નડિયાદ જરૂર મહાનગરપાલિકા બનશે, પરંતુ મહાનગરપાલિકા બનેલ નથી. બીજું કે મેં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા અનેક આવેદનો પત્ર આપ્યા છે. અમે 2005માં નાગરિક સમિતિ સ્થાપેલી અને 10 વર્ષ પ્રમોદભાઈ ભટ્ટ એના પ્રમુખ રહેલા અને અમે અનેક રજૂઆતો કરેલી અને હાલમાં હું પ્રમુખ છું ને અત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ. તો અમારા દરેક આવેદન પત્રમાં અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ, એમાં નડિયાદને મહાનગરપાલિકા બનાવો આ મુદ્દો હોય જ છે. અનેક વખતે અમે ફિગર્સ ફેક્ટ પણ આપેલા છે, પરંતુ અમને નવાઈ લાગે છે કે નગરપાલિકામાં મહાનગરપાલિકા કેમ ન બની. સંતોની ભૂમિ અને સાક્ષરોની નગરી અને સરદાર પટેલ વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન, એના આપણે નીચે આજે નડિયાદને એક અન્યાય થઈ રહ્યો છે તેની રજૂઆત કરવા માટે અમ સૌ સૂક્ષ્મ નાગરિકો અને બધા ભેગા થયા છે. નડિયાદમાં આજે મહાનગરપાલિકાની માગણી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ ઘણા વખતથી અવારનવાર કરી છે, પરંતુ અમને આ છેલ્લા બજેટમાં 7 કે 8 જેવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો, પરંતુ નડિયાદને અન્યાય કરવામાં આવ્યો. નાની નાની જે નાના શહેરો હતા, મોરબી જેવા, વઢવાણ જેવા, તેને પણ તે આવરી લીધા અને નડિયાદને કેમ નહીં. નડિયાદ એક ઘણા વર્ષ જૂનું ગામ છે અને અંગ્રેજોના વખતે તો એ આપણે જિલ્લાનું મુખ્ય મથક રહ્યું છે. જો નડિયાદમાં આજે 3 લાખ કરતાં પણ વધારે વસ્તી હોય અને બધી સગવડો હોય, આજુબાજુનો વિકાસ થયેલો હોય, તો પછી નડિયાદને મહાનગરપાલિકાનું સ્થાન આપવામાં કેમ સરકારે આજે અન્યાય કર્યો છે. અમે એને રજૂઆત જોરદાર રીતે રજૂઆત કરીએ છીએ અને અમારો ન્યાય માગીશું. છેલ્લા દમ સુધી અમે એ પ્રાપ્ત કરીને રહેવાના છે એવી આજે અમે આપ સૌ સમક્ષ રજૂઆત કરીએ છીએ. નડિયાદના નાગરિકોને અમને સંપૂર્ણ ટેકો છે અને નાગરિકોનો પણ અમારા માટે ખૂબ જ લાગણી છે અને તમે તમારી લડત સારી રીતે ચાલુ કરો, અહિંસક રીતે ચાલુ અને સરકારને જાગૃત કરો એવી સૌની માંગ છે. અમારી માંગ પૂરી કરો, અમારી માંગ પૂરી કરો.